સાથે મુસ્લિમ બિરાદરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અને હિન્દુ સમાજ સહિત પાટણના વારાહીમાં મુસ્લિમ બિરાદરોમાં પણ પ્રભુ શ્રી રામ મહોત્સવ ઉજવણીમાં યુવાનોએ જોડાયા છે અને ગઈકાલે અયોધ્યાની અંદર શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એનું જશ્ન દેશ આખો મનાવી રહ્યો છે એની સાથે સાથે અમારું વારાહી પણ આખું ગામ સાથે મળીને કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમના ભાઈચારાથી ખૂબ જ ઉત્સાહથી બધા લાગણીથી તમામ યુવાનો વારાહીને રોશની એટલી બધી કરી છે કે વારાહીની અંદર જાણે દિવાળીનો પર્વ થઈ રહ્યો એવો માહોલ છે અમારા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકદમ ભાઈચારાથી તમામ મુસ્લિમોના દુકાનો ઉપર પણ ભગવી લહેરાવી છે કે આ જે પર્વ ઉજવાય છે એ સનાતન ધર્મના અનુયાયીઓ અથવા તો સનાતન ધર્મને જે માનવા વાળો વર્ગ જે છે એ કદાચ પાંચસો સાડી પાંચસો વર્ષથી આ દિવસની રાહ જોતો હશે એટલા માટે કે રામચંદ્ર ભગવાન નો જે મંદિરનો પ્રશ્ન હતો એ બંને સમાજમાં એટલો બધો એ પ્રશ્ન ચવાઈ ગયો હતો કે જેનો કોઈ નિર્ણય કરી શકતો નહોતો એના માટે થઈ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું સુપ્રીમ કોર્ટે જ્યારે આ નિર્ણય કર્યો છે એ નિર્ણયને મુસ્લિમ સમાજે સહજ સ્વીકાર્યો છે